પાક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરમાં અનેક જગ્યા ઉપર જે ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના આજે સુભાનપુરા વિસ્તારમાં જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં આગળ આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભુવાનગરીના વડોદરા શહેરમાં જે ભુવાનગરી તરીકે વડોદરા શહેર ઓળખાય છે તેનું ઉત્તમ ઉદાહરણ જે પૂરું પાડતું આ જે અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે આપણે જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. વડોદરા શહેરમાં જે સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 8 જે રોડ છે તે માર્ગ પર અહીંયા ભુવાના દર્શન કરાવી રહ્યા છે. વડોદરા શહેરની જે મહાનગરપાલિકાની સ્માર્ટ કામગીરી અમે તેમનું ઉત્તમ ઉદાહરણ અહીંયા પૂરું પાડી રહ્યા છે અને અહીંયા તે દેખાડી રહ્યા છે કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભૂવા પડવાનો સિલસિલો છે તે આ કેમેરામાં આપ જોઈ રહ્યા છો. રાણેશ્વર આશ્રમથી આ હાઈટેન્શન માર્ગ છે ત્યાં આગળ મસ્ત મોટા 6 જેટલા ભૂવા અલગ અલગ જગ્યાએ પડ્યા છે. આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલા જ અહીંયા એક લાઈન નાખવામાં આવી હતી. તે જ લાઈન છે આ કે અહીંયા જે પૂરણ બરાબર ન કરવામાં આવ્યું હશે તેના કારણે આજે વરસાદે વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના ધજિયા ઉડાવી દીધા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં આપ જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા જે ખોદકામ કરવામાં આવ્યું હતું પાણીની લાઈન કે કોઈક લાઈન અહીંયા નાખવામાં આવી હતી તે લાઈન નું બરાબર પૂરણ ન થતા અહીંયા આપ જે આ હાઈટેન્શન જે સુભાનપુરા વિસ્તારમાં આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે મસ્ત મોટા 6 જેટલા ભૂવા અલગ અલગ અહીંયા જોવા મળી રહ્યા છે. લોકોએ અહીંયા કોઈ અકસ્માત ન થાય તે માટે જાળી મૂકીને અહીંયા કોડન કરી દેવામાં આવ્યું છે. હાલ જે આપ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તેનું કુદરતી વરસાદે ફિસકું બોલાવી દીધું છે. આ દ્રશ્ય જોઈને તમને ખ્યાલ આવી જશે કે વડોદરા શહેરમાં જે રીતના અહીંયા રોડ બનાવવામાં આવ્યો હતો લાઈન નાખ્યા બાદ અહીંયા લાઈન નાખવા માટે પણ 3-4 દિવસ માટે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. હવે પાછું આ રિપેરિંગ કરવા માટે પણ માર્ગ બંધ કરવો પડશે કેમ કે વડોદરા મહાનગરપાલિકા એટલી નબળી ગુણવત્તાવાળું અહીંયા કામગીરી કરવામાં આવી છે. થોડાક જ વરસાદમાં તેમની કામગીરી છે તે લોકો સમક્ષ આવી ગઈને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા 6 જેટલા અલગ અલગ ભૂવા ના તમને દર્શન કરાવી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ રામેશ્વર આશ્રમથી લઈને વોર્ડ નંબર 8 તરફ જવાનો જે માર્ગ છે તે માર્ગ પર આ મસ્ત મોટા 6 જેટલા ભૂવાઓ જોવા મળી રહ્યા છે અને આખો માર્ગ જે છે એ વડોદરા મહાનગરપાલિકાના જે નબળી કામગીરીના કારણે આખો માર્ગ છે તે જમીન દોસ્ત થઈ ગયો છે અને જ્યાં ને ત્યાં મસ્ત મોટા ભૂવા જોવા મળી રહ્યા છે. આખો માર્ગ બેસી ગયો છે તેવું પણ કહી શકાય કેમ કે અહીંયા અલગ અલગ જગ્યાઓ પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે. દાદા હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ વોર્ડ અહીંયા આગળ વોર્ડ નંબર 8 આવેલું છે અને તે માર્ગ પર જ અહીંયા થોડાક સમય પહેલા લાઈન નાખવામાં આવી હતી. તે જ લાઈન છે એ લાઈન આજે ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો અને તે લાઈનમાં જે દબાણ પુરાણ કર્યું હશે એટલે પુરાણની જે માટી છે તે અંદર બેસી જવાથી અહીંયા આખું જે એની જે લાઈન છે જેટલું ખોદકામ કર્યું હતું એ લાઈન જ આખી બેસી ગઈ છે. સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ નથી થવા પામી પણ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતના આવી નબળી કામગીરી કરવામાં આવે છે તેને જ લઈને હાલાકી પણ વાહન ચાલકો અને અહીંના જે વિસ્તારના લોકો છે તેમને વેઠવાનો વારો આવી રહ્યો છે. પાણી ની લાઈન નાખી છે લોકોએ એની ખાડા પડ્યા કોર્પોરેશન વાળાને. અચ્છા દર્શક મિત્રો અહીંના સ્થાનિક લોકો છે તેઓ કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા અહીંયા પાણીની લાઈન નાખવામાં આવી હતી તે જ લાઈનમાં યોગ્ય રીતના કામગીરી અહીંયા ન કરવામાં આવી અને તેના જ કારણે આ આખો રોડ થોડાક જ વરસાદમાં બેસી ગયો છે અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખી જે લાઈનનો જે પટ્ટો છે તે પટ્ટો જ અહીંયા આખો પાણીમાં
બેસી ગયો છે. આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા અનેક જગ્યા ઉપર આખો માર્ગ છે તે તૂટી ગયો છે. આપ જે વાહન ચાલકોને પણ જોઈ રહ્યા છો કે એ પણ કેટલી અહીંયા જીવના જોખમેથી બહાર નીકળી રહ્યા છે. હાલ આખી આ જે રોડ છે તે આખા રોડ પર જ જે ગઈકાલે વરસાદ વરસ્યો તેમાં આ આખા મસ્ત મોટા ખાડા પડી ગયા છે. જી દર્શક મિત્રો, અમારી સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ જોડાઈ રહ્યા છે અને તે આ વડોદરા મહાનગરપાલિકાની જ્યાં નબળી કામગીરી છે તેના વિશે પણ તેઓ જણાવી રહ્યા છે. કમલેશભાઈ, આ આત્મજ્યોતિ આશ્રમ રોડ છે અને ત્યાં જે થોડાક સમય પહેલા પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, થોડાક જ વરસાદમાં કોર્પોરેશનની નબળી કામગીરીનો ઉત્તમ નમૂનો અહીંયા દેખાઈ આવ્યો. વડોદરા શહેરની અંદર જયારે જયારે દરેક કામો કરવામાં આવે છે, પરંતુ કઈક ને કઈક કામોની અંદર ભ્રષ્ટાચાર જોવા મળે છે. આમાં મેઈન વસ્તુ એક જ છે કે જયારે કોઈ પણ કામગીરી થતી હોય ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે કે વડોદરા શહેરની અંદર જે નેતાઓ અધિકારીઓ સાથે સાથે કોન્ટ્રાક્ટરો આ ત્રણ જણની ટકાવારીના કારણે અવારનવાર વડોદરા શહેરની અંદર ખાડા ભૂવા પડી રહ્યા છે. અને વડોદરા શહેરની અંદર વારંવાર જયારે કહેતા હોય કે જયારે મુખ્યમંત્રી સાહેબ ટકોર કરતા, સી આર પાટીલ ટકોર કરતા હોય, પરંતુ વડોદરા શહેરના નેતાઓનું જે કોર્પોરેટરો ધારાસભ્ય અને સાંસદોનું જે કહેવાય છે પેટનું પાણી હલતું નથી. કારણ કે વડોદરા શહેરની અંદર તમામ રીતની ટકાવારી ચાલતી હોય છે. આજે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કામગીરીની વાત કરીએ તો કામગીરીની અંદર પહેલે રોડ બનાવવામાં આવે છે, પછી પાણીની નળીકા નાખવામાં આવે છે અને પછી ડ્રેનેજની નળીકા નાખવામાં આવે છે. એટલે કંઈક ને કંઈક વડોદરા શહેરની અંદર ઉલટું રાજકારણ ચાલી રહ્યું છે, ઉલટી કામગીરી ચાલી રહી છે. એના કારણે વડોદરા શહેરના જે કોન્ટ્રાક્ટરો છે એ મનમરજી પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રીએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા, કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને ઉત્તમ એક ઉદાહરણ દાખલો તરીકે બેસાડવો જોઈએ. કારણ કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ ને વેરા મહેનતના પસીનાથી જયારે ભરતા હોય અને તમામ રીતના દંડ પણ ભરતા હોય ત્યારે આવી જે નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો સામે લાલા કરવી જોઈએ, જેથી કરીને વડોદરા શહેરનો વિકાસ થઈ શકે. અને વડોદરા શહેર જે કહેવાય છે કે અમદાવાદ અને સુરત કરતા પણ વડોદરા શહેર પ્રથમ ક્રમાંકે આવે તેવી રીતની કામગીરી કરવી જોઈએ તેવી અમારી અપીલ છે. જે કમલેશભાઈ, આવા નવા જે દ્રશ્ય સર્જાય છે તેના લીધે વડોદરાનું પણ એક નામ ખડોદરા નગરી તરીકે પડી ગયું, એવું લાઈ નહીં લાગતું તમને? ચોક્કસથી, વડોદરા શહેરની અંદર જયારે અમે લોકો સુરત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ આવી તમામ જગ્યા ઉપર જતા હોય છે ત્યારે આપણે વડોદરા શહેરનું નામ લેતા હોય છે તો સર સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર ખૂબ જ સુંદર નામ હતું, પરંતુ જયારે હવે વડોદરા શહેરની બહાર નીકળે છે તો ઘણા લોકો આપણાને એવી પણ ટકોર કરતા હોય છે કે જે ખડોદરા નગરી નામ પડ્યું છે એ જ વડોદરા ને. એટલે કહેવાનો મતલબ કે તમે વિચાર કરો કે વડોદરા શહેરનું નામ હાલમાં ખડોદરા નગરી, ગુવા નગરી પડ્યું છે અને ગંદકીની નગરી પડ્યું હોય ત્યારે વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેને આ બધી જે શબ્દ જે લોકો બોલી રહ્યા છે તો એના અનુસંધાનમાં આવા તમામ કોન્ટ્રાક્ટરો સામે લાલાક કરવી જોઈએ, સાથે સાથે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી કરીને દાખલો બેસી શકે. કારણ કે વડોદરા શહેરની અંદર 1919 વોર્ડની અંદર આ જ રીતની તકલાદી કામગીરી કરવામાં આવે છે. વડોદરા શહેરની અંદર જે દરેક વિસ્તારોની અંદર ભૂવા ખાડા પડી રહ્યા છે એનું કારણ એક જ છે કે જે પણ કોન્ટ્રાક્ટરો આવે છે કોન્ટ્રાક્ટરો પોતાની મનમરજી પ્રમાણે ખાડા ખોદી નાખે છે અને આડેધડ ખાડા ખોદતા હોય એના કારણે પાણીની નળીકા હોય, ડ્રેનેજની નળીકા હોય કે પછી કોઈ પણ જાતની જે ગેસની નળીકા હોય આ તમામ રીતની જેથી જગ્યા ઉપરથી તોડી પાડવામાં આવે છે અને વારંવાર જે કહેવાય છે કે રોડ રસ્તા ઉપર ખાડા ખોદવામાં આવે છે એના કારણે ભૂવા પડી રહ્યા છે. જી કમલેશભાઈ, આ તો કેવું છે કે અહીંયા જો કોર્પોરેશન દ્વારા અહીંયા કામગીરી કરવામાં આવી, બધું મસ્ત કરી દેવામાં આવ્યું, પણ થોડાક જ વરસાદે તેમની કામગીરી પણ બહાર લાવી દીધી. હા ચોક્કસ, વડોદરા શહેરની અંદર તો હજુ તો નહીં જેવો વરસાદ પડ્યો છે. વડોદરા શહેરની અંદર જો કદાચ 3 ઇંચ વરસાદ પડે તો હું તો એવું કહું છું કે વડોદરા શહેર પાણી પાણી તડબોળ થઈ જાય. પરંતુ કહેવાનો મતલબ કે જે અત્યારે ટૂંક સમય પહેલે પણ જે ચેરમેન સાહેબે જે કીધું કે
90% જેટલી પ્રિમોન્સમ ની કામગીરી પૂર્ણ થઈ છે. તો આજે વડોદરા શહેર ની અંદર પ્રિમોન્સમ ની કામગીરી એક પણ રૂપિયાની થઈ નથી. હું ખુલ્લો આક્ષેપ લગાવું છું, કારણ કે દરેક વોર્ડ ની અંદર તમે જો કે દરેક જગ્યા ઉપર પાણી ભરાવાની સમસ્યા રહી છે, અને પાણી ભરાવાના કારણે રોડ રસ્તા બેસી જતા હોય છે. એટલે ખાસ કરીને પહેલા તો પાણીની જે વરસાદી કાંસ હોય અથવા વરસાદી ડ્રેનેજ હોય તેને તમામ રીતની સ્વચ્છ કરવામાં આવે જેથી કરીને પાણીનો નિકાલ થઈ શકે. પરંતુ જે જગ્યા ઉપર પાણી ભરાઈ રહે છે એના કારણે ખાડા ભૂવા પડી રહ્યા છે, અને જે પાણીની નળીકાઓ છે આ પાણીની નળીકાઓ તો આડેધડ ખોદકામના લીધે તૂટી જાય છે. એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ હોય, જે તે જવાબદારના વોર્ડના અધિકારીઓ હોય, તેઓને મ્યુનિસિપલ કમિશનર સાહેબે નોટિસ આપવી જોઈએ, સૂચના આપવી જોઈએ તેવી અમારી ખાસ અપીલ છે. કમલેશભાઈ, આ જે કોન્ટ્રાક્ટર છે એમના પર કઈ કડક કાર્યવાહી કરવામાં ના આવી જોઈએ, કેમ કે આવી નબળી ગુણવત્તા માટે કોર્પોરેશનને પણ નુકસાન પહોંચે છે ને? ચોક્કસથી, વડોદરા શહેરના નગરજનો ટેક્સને વીરા ભરી રહ્યા છે, પરંતુ આ કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાનું જે પણ મટીરિયલ વાપરતા હોય છે, જે જગ્યા ઉપર ચારની લાઈન નાખવાની હોય છે એ જગ્યા ઉપર ત્રણની લાઈન નાખે છે, સાથે સાથે જે જગ્યા ઉપર લાઈનની અંદર જે કહેવાય છે કે સાંધાનો પરફેક્ટ રીતે રિપેરિંગ થવું છે, એટલે કે જે શીશું ભરવું જોઈએ, પરંતુ એની જગ્યા ઉપર પાણીની નળીકાની અંદર આ લોકો સળ વાપરી અને લીકેજ બંધ કરતા હોય છે, એટલે અવારનવાર એકની એક જગ્યા ઉપર વારંવાર ખોદવું પડે છે, અને વારંવાર ખોદવાના કારણે પણ વડોદરા શહેરના જનતાના ટેક્સના રૂપિયા જે કોન્ટ્રાક્ટરો જે કહેવાય છે કે મલાઈ ખાઈ રહ્યા હોય. એટલે ખાસ કરીને આવા અધિકારીઓ હોય, આવા કોન્ટ્રાક્ટરો હોય અને આવા નિષ્કાળજી દાખવનારા લોકો હોય તેઓની ઉપર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે વડોદરા શહેરના નગરજનોને તમામ રીતના દંડ ફટકારવામાં આવે છે, નોટિસો આપવામાં આવે છે, ઘર મકાનો ખાલી કરવામાં આવે છે. તો ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતા, કે કેમ બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતા? એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ જે ટોપલો છે આ ઉપર સુધી લંબાયેલો હોય તેમ પણ અમને લાગી રહ્યું છે, કારણ કે આ ટકાવારી તમામ લોકો સુધી પહોંચતી હોય, જેના કારણે જયારે ગરીબોને હેરાન કરવામાં આવતા હોય, મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવતા, તો આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને કેમ નોટિસ ફટકારવામાં નથી આવતી, કે કેમ બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતા? એટલે ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર પણ આની અંદર ટકાવારીની અંદર સામેલ છે એવો અમારો ખુલ્લો આક્ષેપ જ છે, કારણ કે જો કદાચ મ્યુનિસિપલ કમિશનર સાહેબ રોજે રોજ સોશિયલ મીડિયા જોતા હોય, સ્પાર્ક ટુડે ન્યૂઝ જોતા હોય, તો ખાસ કરીને આ મ્યુનિસિપલ કમિશનરને એક ચિંતાજનક રૂપ ઊભું થવું જોઈએ, અને વડોદરા શહેરના દરેક વોર્ડની અંદર દરેક વોર્ડ ઓફિસરોને સૂચના આપવી જોઈએ, દરેક કોન્ટ્રાક્ટરોને સૂચના આપવી જોઈએ, પરંતુ આજ દિન સુધી આજે સતત 2 વર્ષથી રોજે રોજ એટલે કે ભૂવા પડી રહ્યા છે, વગર વરસાદે ભૂવા પડી રહ્યા છે, વગર વરસાદે પાણી ડ્રેનેજના લાઈનો તૂટી રહી છે, તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ શું કરી રહ્યા છે? આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાહેબ શું કરી રહ્યા છે? મફતનો પગાર લે છે. એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ જો સ્પાર્ક ટુડે ન્યૂઝ જોતા હોય તો ચોક્કસથી આ ન્યૂઝના માધ્યમથી દરેક વોર્ડના અધિકારીઓને, દરેક કોન્ટ્રાક્ટરો થોડા દિવસો પહેલા અહીંયા પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પણ જે કોન્ટ્રાક્ટર છે પોતાનું ખિસ્સું ગરમ કરવાની ચક્કરમાં અહીંયા જે નબળી ગુણવત્તા વાળું જે અહીંયા કામગીરી કરવામાં આવી હશે તેના જ કારણે થોડાક જ વરસાદે તે કોન્ટ્રાક્ટરની જે કામગીરી છે તે લોકો સમક્ષ લાવી દીધી છે અને કમિશનર સમક્ષ પણ લાવી દીધી છે. હવે કમિશનર પણ આ જે કોન્ટ્રાક્ટર છે તેના પર શું કાર્યવાહી કરે છે તે તો એક જોવાનો જ વિષય રહ્યો છે, કેમ કે આવી નબળી ગુણવત્તા વાળી જે કામગીરી કરવામાં આવતી હોય છે તેના જ લીધે વડોદરા કોર્પોરેશનનું પણ નામ પણ ખરાબ થતું હોય છે. વડોદરા શહેરને આવા જ ખાડા જોઈને એટલે જ લોકો કહી રહ્યા છે કે વડોદરા શહેર ખાડા નગરી છે. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.